જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આપણે ચર્ચા કરીએ છીએ આજના એક ખૂબ અગત્યનો ટોપિક, જે ધોરણ 8-12 સુધીના દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ અગત્યનો છે. માટે રિપી ઈલર્નિંગ હબની આજની યુટ્યુબની દુનિયામાં હું રાજપૂત સર, મારા વહાલા અગત્યના અને હોશિયાર વિદ્યાર્થી મિત્રો, દરેક હોશિયાર વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો ટોપિક હું લઈને આવું છું નિત્ય સમ, અને ખૂબ અગત્યનો ટોપિક છે મિત્રો. આવી જ રીતે અમારા રિપીના દરેક કોર્સમાં ખૂબ ખૂબ અગત્યનું અને જે જરૂરી છે ને, જરૂરી તો છે પણ જે સમજી શકાય ને એવી સરળ ભાષામાં વિડીયો પણ છે બધા. તો અમારી એપ્લિકેશનને ખરીદતા રહો અને એના વિડીયોને જોતા રહો અને ભવિષ્યની ઘડતર કરતા રહો. આજનો ટોપિક છે મારો નિત્યસમ, જે ધોરણ 8-12ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ અગત્યનો હોય છે. તો ચાલો હું શરૂ કરું છું નિત્યસમ. મારી પાસે મેં કંઈક બોર્ડ ઉપર નિત્યસમો બતાવ્યા છે. તો સર, આજે આનું કરવાનું શું છે? એક બહુ મસ્ત વાત છે, ખાવું પણ અઘરું છે. એવું ખાવું હોય ને તો એ પણ અઘરું છે. કેમ ખબર? ફોર એક્ઝામ્પલ તરીકે, તમારે આજે ચાલો ભાખરી બનાવવી છે, તો ભાખરી બનાવતા પહેલાં શું કરવું પડે? એનો લોટ, એના ઘઉં જે હોય એને દળાવવા પડે. ઘઉંને દળાવતા પહેલાં શું કરવું પડે? ઘઉંને વાવવા પડે. એટલે વાવવામાં કેટલી બધી પ્રોસેસ થાય થાય ને, કેટલી બધી પ્રોસેસ થાય? તો કે ભાઈ, જમીનને પહેલાં ખેતર ખેડવી પડે, એને પાણી આપવું પડે, એના જે ઘઉંના દાણા છે એ જમીનમાં નાખવા પડે. 6 મહિના અથવા 4 મહિના સુધી તો એનું વેઇટ કરવો પડે. અને વેઇટ કર્યા પછી પણ નક્કી નથી કે જો પાક કેવો થશે, વરસાદનું પ્રમાણ વધી જાય અથવા બીજી કોઈ પણ રોગ થઈ જાય તો એ પાક બળી પણ જાય. એવી જ રીતે ભણવું છે ને ખૂબ સહેલું છે, કાંઈ જ નહીં કરવાનું. જેવું ભણો અને જેવું મહેનત મગજમાં ઉતારો ને, એવું લાંબા ગાળા સુધી તમારા કામમાં રહે. અને ઘઉં તો છે એ તો બળી બગડી પણ જાય, ભણેલું થોડું બગડવાનું છે મારા ભાઈ. અને આ નિત્યસમ તો 8મા ધોરણથી આવે છે બધા, અને જે 12મા ધોરણ, અરે 12મું નહીં, હું તમને એમ કે ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3, જીપીએસસી યુપીએસસીની કોઈ પણ એક્ઝામ આપો તમે, કમ્પિટિટિવ એક્ઝામ, દરેક એક્ઝામમાં નિત્યસમ ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. માટે આ વિડીયો છે ને બધા માટે કામનો છે. અને મેં તમને કીધું ભણવું કેવું છે? સહેલું છે, પણ એને તમે કેવી રીતે ભણો છો, કેવી રીતે સમજો છો, ક્યાંથી આવે છે એ પણ શીખવું પડે ને. આપણી ભાખરી તો આપણી થાળીમાં આવી ગઈ છે, પણ એ ભાખરી આવતા પહેલાં કેટલી બધી પ્રક્રિયા થઈ હશે, એ પ્રક્રિયાને જાણવી પડે. એમાં નિત્યસમો આપણને આવડી તો ગયા, કોખી તો નાખ્યા, ખબર તો પડી ગઈ, પણ આવ્યા ક્યાંથી, કેવી રીતે, કોણ લાવ્યું, શું કર્યું, એ જાણવું પણ શું છે? જરૂરી છે. રાઈટ વાત કે નહીં? તો આપણી સાથે પણ આવું જ બનતું હોય ડેઈલીની રૂટીન ઘટનામાં, ક્યાંથી આવી આપણે નથી ખબર, એટલે કહેવત પડી ગઈ, આમ ખા રેડી ગુટલિયા મદગીન, સમજ રહ્યો? પણ આપણે ગુટલિયા ગીણવી છે, એટલે ભાઈ ગણવા તો દે, કયા આંબાની છે, કેસરની છે, ખાટીઓ છે, કે ભાઈ કઈ આંબાની છે. મારે છે ને આજે તમને ખાલી 2 જ નિત્યસમ બતાવવા છે, ભાઈ આવ્યા ક્યાંથી, કોણ લાવ્યું, કોણ લાવ્યું જોયું તેલ લેવા, લાવ્યો તો 2 એક જ વ્યક્તિ હતું નૈરો બજાર. પણ હવે એ વસ્તુને શું કરવાની છે? તો કે આપણે શીખવાની છે, એક્સેપ્ટ કરવાની છે, વસ્તુ વિચારવાની છે. રાઈટ વાત છે? તો ચાલો બે તમારા અગત્યના ટોપિક, એ પહેલા જ હું તમને આખા નિત્યસમ એક વખત તમારા માઇન્ડમાં લેવડાવી દઈશ, A+B. અને એક બીજી વાત, આપણા જે ગણિત શાસ્ત્રીઓ છે ને એ ખૂબ અગત્યના હતા, અને એણે જે કંઈ પણ કર્યું છે એટલે જ આજે આપણે એટલા વિકાસ સુધી છીએ કે ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ. અને આવનારા સમયમાં આપણે ક્યાં ક્યાં જશું અવકાશમાં એ પણ નક્કી નથી, અને શું શું કરવાના છે એ પણ નક્કી નથી. એટલે આજે આપણા ગણિત શાસ્ત્રીઓ છે, આપણા વૈજ્ઞાનિકો છે, આપણા ઇતિહાસકારો છે, આપણા જે હરેક વ્યક્તિઓ છે રેડી, એ દરેકનો આપણે આભાર માનવો જોઈએ, જેથી કરીને આપણે કંઈક નવું શીખીએ છીએ. અને શીખવું ને એ એક સારામાં સારો ગુણ છે. 100 કોઈ વ્યક્તિ પાસે 100 ગુણ ખરાબ હોય ને, એમાંથી 1 ગુણ સારો ને શીખવો જોઈએ, એમ આમાં ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. તો ચાલો શીખીએ. ફર્સ્ટ ઓફ ઓલ, A+B આખાનો વર્ગ, એટલે એનો વર્ગ પ્લસ 2AB+B નો વર્ગ. હે સર, આ આવ્યું ક્યાંથી? એમ કેમ ખબર પડે કે A+B આખાનો વર્ગ એટલે આ જ થાય? કેવી રીતે આવે એ જોવાનું છે, એ જોશું પછી. A-B આખાનો વર્ગ એટલે એનો વર્ગ માઇનસ 2AB+B નો વર્ગ. હવે A-B A+B એટલે એને શું કહેવાય ખબર? પૂર્ણ વર્ગના તફાવતની રીત. કઈ રીત કહેવાય? પૂર્ણ વર્ગના તફાવતની રીત. A+B+C હોલ સ્ક્વેર એટલે A²+2B² + C² + 2AB + 2BC + 2AC. સર બધી વાત સાચી તમારી, પણ આવે છે કેમ? આમાંથી આજ કેમ થાય? આ હું કામ ન થાય એવો સવાલ થાય છે આપણે કોઈ દિવસ? તો જો એ સવાલ થતો હોય ને તેનું સમાધાન આજે હું આપી દઉં.
a plus b આખા નો ઘન એટલે a નો ઘન plus b નો ઘન plus 3a square b plus 3ab square આ જ જગ્યા પર આ પણ વાપરી શકાય હવે જુઓ a નો ઘન plus b નો ઘન તો સેમ પણ આ 3ab નો a સાથે ગુણાકાર કરો એટલે 3a square b જો અહીં આવી ગયું અને આનો આની સાથે કરો એટલે 3ab square a minus b cube એટલે a નો ઘન minus b નો ઘન minus 3a square b plus 3ab square આ જ નીતિ સમજો અહીંયા છે બે સેમ minus 3ab ગુણ્યા a એટલે 3ab નો વર્ગ અને minus minus plus હવે આ બે નિત્ય સમલક છે આ હોલ ક્યુબ છે આ સેપરેટ ક્યુબ છે આ હોલ ક્યુબ એટલે બે ની માથે ઘન છે અને આ સેપરેટ ક્યુબ છે a ક્યુબ b ક્યુબ બરાબર a b બીજા કૌંસમાં a નો વર્ગ ab b નો વર્ગ હવે એ રીતે a નો ઘન b નો ઘન બરાબર a b a² ab b² અને એની જેવું નિત્ય સમયક અગત્યનું છે a નો ઘન b નો ઘન c નો ઘન 3abc બરાબર a b c ગુણ્યા a નો વર્ગ b નો વર્ગ c નો વર્ગ ab bc ac ઓકે અને આ છેલ્લો નિત્ય સમ બહુ સાદો નિયમ નિત્ય સમ છે જે આપણે 7માં ધોરણથી ભણતાવીએ છીએ અવયવ પાડો વિસ્તરણ કરો એમાં x a ને x b બરાબર x નો વર્ગ a bx ગુણ્યા ab હવે હું તમને આ બે નિત્યસમ આવ્યા કેવી રીતે એ હું તમને શીખવાડું કે સર આનો આ જ હુકમ થાય છે એ પણ સવાલ હોય ને જો a b આખા નો વર્ગ બરાબર a નો વર્ગ 2b b નો વર્ગ જ હુકમ એ હું કરાવડાવું છું જોજો આ કોઈ એક આકૃતિ દોરી છે રેડી હું આ જ આકૃતિનું વર્ણન તમારી સમક્ષ પાછો આ બાજુ પણ કરું છું મેં એક ચોરસ લઈ લીધો શું લીધો ચોરસ રેડી એમાં શું કર્યા બે ભાગ પાડી દીધા એટલાનું માપ a કીધું ને એટલાનું માપ b કીધું આખું જે માપ હતું ને આખી ત્રીજ લંબાઈ હતી ને એમાં બે ભાગ પડ્યા a અને b અહીંયા પણ એવું કીધું a અને b તો અહીંયા પણ એવું થશે ને a અને b તો અહીંયા પણ એવું થશે ને a અને b થાય કે નહીં જે વર્ણ જોઈએ તમારી સમક્ષ છે આગળ જોતા જાઓ હું આને કામ કરું ચોરસ બનાવી દઉં તો જો આ ચોરસ બન્યો તો એનું માપ શું આવ્યું આની લંબાઈ a અને આની લંબાઈ તો ચોરસની લંબાઈ શું આવે ચોરસની લંબાઈ a મળે તો એનું ક્ષેત્રફળ શું મળે a ગુણ્યા a મળે કે ના મળે હવે એવી જ રીતે જો અહીંયા હું ભાગ પાડી દઉં છું અહીંયા સુધીના તો આની લંબાઈ a અને પહોળાઈ b એટલે a ગુણ્યા b એવી રીતે અહીંયા પણ જુઓ અહીંયા a અને b એટલે શું લખાય a ગુણ્યા b આ જો અલગ અલગ ચોરસ ને લંબચોરસ જ બને છે ખબર પડે છે ને જુઓ હવે અહીંયા શું બને છે b ગુણ્યા b નો એટલે b નો વર્ગ તો સર શું એટલે ચોરસની લંબાઈ શું હોય સોરી ચોરસનું ક્ષેત્રફળ શું હોય લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે a ગુણ્યા a એટલે આનું જો a ગુણ્યા a લઈ લીધો હવે આ લંબચોરસ બને છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ કેટલી a અને પહોળાઈ કેટલી b એટલે જો a ગુણ્યા b આવી ગયો આ લંબચોરસ બે સેમ બને છે આકૃતિ એટલે a ગુણ્યા b કેમ કે આ a હોય તો આ એ જ બનવાનો આ b હોય તો આ b જ બનવાનો આ b હોય તો આ b જ બનવાનો અને આ a હોય તો આ એ જ બનવાનો ઓકે એટલે આ b ગુણ્યા b નો એટલે b નો વર્ગ અને આ a ગુણ્યા b ઓકે હવે તમે મને એક વસ્તુ તમારે મને કહેવાનું છે આની અંદર ચાર ભાગ પડે છે એક ભાગ બે ભાગ ત્રણ ભાગ ને ચાર ભાગ આ ચારેયના ક્ષેત્રફળનો સરવાળો કરું તો મને આખાનું ક્ષેત્રફળ મળે ફરીથી એક વખત બોલું છું જોજો મારું આ આખું ચોરસ છે એ a પ્લસ b અહીંથી અહીંયા સુધીની લંબાઈ કેટલી a પ્લસ b જેટલી થાય એવું અહીંયા પણ કરવા જાવ તો a પ્લસ b તો આખો મોટું લંબચોરસ મોટું ચોરસ છે એનું ક્ષેત્રફળ શું આવે a પ્લસ b ગુણ્યા a પ્લસ b કેમ કે ચોરસ ક્ષેત્રફળ શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ આખાની લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બે વખત આવ્યું તમારે લખોય તો લખાય આધાર સમાન વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો બેની માંથી એક એક ઘાત તો એકને કેટલી ઘાત થઈ જાય બે એટલે આખા મોટા ચોરસનું ક્ષેત્રફળ શું આવી ગયું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે a પ્લસ b આખાનો વર્ગ આવ્યો કે નહીં જો આની લંબાઈ કેટલી a પ્લસ b આની લંબાઈ કેટલી a પ્લસ b એટલે આખાનું ક્ષેત્રફળ a પ્લસ b ગુણ્યા a પ્લસ b કરો આધાર સમાન વચ્ચે ગુણાકાર એટલે ઘાતનો સરવાળો બે મળી ગઈ હવે જુઓ એની અંદર ચાર ભાગ પડ્યા એક ભાગ બે ભાગ ત્રણ ભાગ અને ચાર ભાગ દેખાય છે તો ચાલો આ રેડ કલરનો ભાગ છે એ શું છે a સ્ક્વેર છે હવે જુઓ અહીંયા ભાગ કરવા જાવ તો બે ભાગ છે બ્લુ કલરના સેમ સેમ બે વખત એટલે મારે લખવું તો લખાય a ગુણ્યા b પ્લસ a ગુણ્યા b આ ચારે ભાગનો સરવાળો કરું તો મને આખાનું માપ મળી જાય કે ન મળી જાય ઓકે અને છેલ્લે યલો કલરનો ભાગ કેટલો છે b સ્ક્વેર
પડી ખબર અહીંયા સુધી ફરી એક વખત ચર્ચા કરીએ આ રેડ ભાગ પહેલા તો જો મેં આખા ચોરસની ચર્ચા કરી આખો ચોરસ અંદર ભાગ ભૂલી જાવ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આની લંબાઈ છે a plus b કેમ કે એટલા ભાગનું માપ a અને એટલા ભાગનું b એટલે a plus b કરવું પડે અહીંયા પણ a plus b કરવું પડે કે ન કરવું પડે તો a plus b કરો એટલે શું મળી જશે આખી લંબાઈ મળી ગઈ અને અહીંયા પણ એવું કરો એટલે a plus b કરો એટલે આખી લંબાઈ મળી ગઈ તો ચોરસનું અંતર શું આવે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ એટલે a plus b આખાનો ચાર ભાગ પડે છે એટલો ભાગ એ નો વર્ગ એટલો એ ગુણ્યા બી આ એ ગુણ્યા બી અને આ બી નો વર્ગ તો આનો સરવાળો કરો આ એ નો વર્ગ એ પ્લસ બી કેટલી વાર આવે છે બે વાર તો ટુ એ બી પ્લસ બી નો વર્ગ આવી રીતે આ નિત્યસમ આવે છે હજી એક વખત હું તમારી સાથે ચર્ચા કરીશ આ તમને આકૃતિ દેખાય છે હવે જો આ ઘડીક વાર મેં અંદરનું બધું ભૂલી જાઉં તો આ એક ચોરસ છે અહીંયા સુધી આનું માપ એ અને અહીંથી અહીંયા સુધીનું માપ બી તો આ ચોરસની લંબાઈ કેટલી કહેવાય એ પ્લસ બી કહેવાય એવી રીતે અહીંયા પણ ચર્ચા કરો આ એ પ્લસ બી જ કહેવાશે એટલે જો આખી તો ચોરસનું ક્ષેત્રફળ શું આવે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ એટલે એ પ્લસ બી આખાનો વર્ગ કહેવાય કહેવાય કે ન કહેવાય જો એની અંદર ચાર ભાગ પડે છે હવે આ એટલે રેડ કલરનો ચોરસ છે જો એની લંબાઈ કેટલી એ અને એની લંબાઈ કેટલી એ એટલે લંબાઈનો વર્ગ એટલે એનો વર્ગ અહીંયા જેટલું એ છે એટલું અહીંયા એ છે તો આ લંબચોરસ બને તો લંબચોરસ ક્ષેત્રફળ શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એ ગુણ્યા બી અહીંયા પણ લંબચોરસ બને છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને જો આ પાછું ચોરસ બને છે બી ગુણ્યા આનુંમાં બી છે લાબી અને આનુંમાં બી લાબી તો આ બીનો વર્ગ તો આપણે આના પ્રમાણે બનાવવા જાવ તો કેવી રીતે બને છે એ પ્લસ બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ પછી એ બી કેટલી વાર છે બે વાર એકવાર અહીંયા અને એકવાર અહીંયા અને પછી બીનો વર્ગ એટલે એ બી કેટલી વાર આવે છે બે વાર તો એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ એટલે આ નિત્યસમ આવી રીતે કંઈક બનતું હોય છે આના ઉપરથી આ બને છે કે ગોખણપટ્ટીનું લાવતા નથી ઘરનું કોઈ મૂકી ન દેતું હોય રાઈટ ને બીજું નિત્યસમ જોઈએ એ માઇનસ બી આખાનો બરાબર આ જ હુકમને થાય છે આ જ પદ હુકમને બને છે જોતો જા તને આગળ ખબર પડી જશે માન લે કે આખું ચોરસ છે આખું રેડી એની મેં ત્રિજ્યા કહી દીધી એ મને સોરી આખું ચોરસ છે ને એની લંબાઈ મેં કહી દીધી એ રેડી હવે એમાંથી જે મારો બ્લુ કલરનો ભાગ છે ને એનું માપ છે બી કેટલું છે આ યલો કલરનો ભાગ નહીં આ બ્લુ કલરનું જેટલું માપ છે ને અહીંયા સુધીનું માપ રેડી એ આખાનું એ પણ આ કટકાનું કેટલું બી એટલે શું થાય છે આખું માર જોતું હોય તો શું કરવું પડે એ માઇનસ બી એટલો ભાગ જોતો હોય અહીંયા સુધીનો ભાગ આ ભાગ તો કરવો પડે એ માઇનસ બી તો જો એ માઇનસ બી હવે એવી રીતે જો આ બાજુ સાઈડ પણ કરવા જતો મારે ખાલી યલો ભાગનું માપ જોતું છે યલો ભાગનું તો આખું એ રેડી કયું અહીંથી અહીંયા સુધી એ માપ આ કટકાનું માપ બી તો આનું માપ કેટલું થાય એ માઇનસ બી થાય એટલે એ માઇનસ બી મળે તો ચોરસનું ક્ષેત્રફળ શું આવે આ જે યલો ભાગનું ચોરસ એનું ક્ષેત્રફળ મેળવું તો કેવી રીતે મળે એ માઇનસ બી ગુણ્યા એ માઇનસ બી એટલે એ માઇનસ બી નો વર્ગ બને કે ના બને હવે જોતો જાઉં હું તને જે કહું છું આ બી છે આ એ છે એટલે આ શું બન્યું એ ગુણ્યા બી બને છે કે નથી બનતું તો કે સર આ બને છે હવે તમારે કાંઈ જ નથી કરવાનું હું તને જેટલું કહું છું એ જોતો જાય એટલે તારા મગજમાં સહેલી રીતે આવી જશે હવે આખું કેટલું એ એટલે એ ગુણ્યા એ એટલે એનો વર્ગ થઈ ગયો તો કે સર હા હવે તારે શું કરવાનું છે તો કે એ બી ગુણ્યા એ બી કેટલી વાર આવે છે બે વાર આવે છે તો જો આપણે લખવાનું થશે એ બી ગુણ્યા એ બી રેડી આખું છે ને વિચાર જો હું શું કહું છું આખાની વાત કરું છું અત્યારે આખામાંથી મારે ખાલી યલો ભાગનું જ માપ જોતું છે આખો ચોરસ છે ને એનું માપ છે શું તો કે એ ગુણ્યા એ એટલે એનો વર્ગ એમાંથી મારે બાદ કયું કરવાનું આ એ બી એક વખત અને આ એ બી એક વખત એટલે જો મેં બે વખત એ બી બાદ કરી દીધું રેડી ને હવે જો એ બી મારે બે વખત આવ્યું એક વખત એ બી આ એક વખત એ બી આ ઓકે હવે એમાંથી બીજું તમારે કાંઈ બાદ કરવા નથી થતું પણ હવે એટલો કટકો તો તમારે ગણતરીમાં ચડાવવો પડશે ને બી વાળો વર્ગવાળો કે નહીં કરવો પડે તો કે સર હા એટલે શું આવશે પ્લસ બી નો વર્ગ એટલે જો એનો વર્ગ એ બી એબી કેટલી વખત આવે બે વખત એટલે ટુ એ બી પ્લસ બી નો વર્ગ ઓકે એટલે આના પરથી તમને શું મળી જાય છે એટલા ભાગનું ક્ષેત્રફળ મળી જાય છે હવે આ કેટલી વખત લખવાનું ટુ ટાઈમ એટલે એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ એટલે એ માઇનસ બી આખાનો
વર્ગ આ નિત્ય સમ ઉપરથી આ નિત્ય સમ મળતું હોય છે આ જો તમારું નિત્ય સમ વાળો ખૂબ અગત્યનો ટોપિક આવા તમારા કુલ 10 નિત્ય સમો છે જે મારી પાછળ તમને હાલ દેખાઈ રહ્યા છે એમાંથી આ બે નું નિરૂપણ આપણે અત્યારે કર્યું છે ઓકે મિત્રો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે રિપી સાથે જોડાતા રહો અને આનંદ કરતા રહો અને શીખતા રહો થેન્ક યુ